हेलो विद्यार्थी मित्रों, स्वागत छे तमारो अमारी चैनल पर। आज आपणे वात करीए स्टैंडर्ड 5 पर्यावरण प्रकरण 1 विषे। चलो आपणे स्वाध्यायनुं सॉल्यूशन करी आ स्वाध्यायना प्रश्नपत्र अने प्रश्नपत्रना सॉल्यूशन्स अने तथा कोई पण एकम कसोटी, निदान कसोटी के पछी सामायिक कसोटी, बधाना पेपर्स अने पेपर्सना सॉल्यूशन्स, स्वाध्याय अने स्वाध्यायना सॉल्यूशन्स पहेला तमने मळी रहेशे। तो चेनलने सब्सक्राइब करी दो के जेथी बधी ज माहिती पहेला तमने मळी रहे। चेप्टर नंबर 1, कीड़ियों ने त्यां आववामां केटलो समय लाग्यो, तो के कीड़ियों ने थोड़ी सेकंड में ज आवी गई। पहली एक ज कीड़ी आवी के कीड़ियों जूथ आव्यु, तो के पहला एक ज कीड़ी आवी पछी जूथ आव्यु हतु। कीड़ियों खोराक साथे शुं करती? कीड़ियों खोराकनी चारे बाजू एकठी थयेल खोराकने मेळवती हती। कीड़ियों त्यांथी क्यां जाय छे? तो के कीड़ियों त्यांथी पोताना दर तरफ जाय छे। शुं ते हरोळमां जाय छे? तो के हा, ते हरोळमां जाय छे। હવે કીડીઓ કેવી રીતે જાય છે? તો કે કીડીઓ હવે પેન્સિલને ફરીને નવા રસ્તે જાય છે। મનુષ્યો કૂતરાની આવા આ સૂંઘવાની આવડતનો કયો ખાસ ઉપયોગ કરે છે? તો કે બોમ્બ સ્કોડ બોમ્બ શોધવા માટે કૂતરાની સૂંઘવાની આવડતને ખાસ ઉપયોગ કરે છે। તમને તમારી સુગંધની ઇન્દ્રિય ક્યાં મદદરૂપ બને છે? થોડા ઉદાહરણો લખો, જેમ કે સુગંધથી ખોરાક સારો બન્યો છે કે ખરાબ બન્યો છે। તો કે ફૂલ સુગવા સુગંધ જાણવા માટે અંતર, બીડી, બોડી સ્પ્રે વગેરે સુગંધ જાણી શકે। એવા પ્રાણીઓના નામ આપો જેને જોયા વગર તેને સુગંધની તમે ઓળખી શકો। તો કે એ માટે ભેંસ, બકરી, ઘેટું, ગાય એવા 5 વસ્તુઓના નામ લખો જેથી સુગંધ તમને ગમે છે, જે સુગંધ તમને ગમતી નથી। તો કે ફૂલ, અત્તર સ્પ્રે, ગુલાબજળ, ચંદન, મીઠાઈ સુગંધ ગમતી નથી, આ બધી ગમે છે ને। હવે નથી ગમતી તો કે મળ, કચરો, પ્રાણી, મૃતદેહ, ગટરનું પાણી, કેરોસીન, સડેલી વસ્તુઓ જેની સુગંધ નથી ગમતી। શું તમારા કપડાં તમારા કુટુંબમાં કોઈ સભ્યોના કપડાંની સુગંધ આવે છે? તો કે હા, કપડામાં પરફ્યુમ છાંટેલું હોય તો સુગંધ આવે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે કન્ટિન્યુ બધા જ ચેપ્ટર્સ અને એના સોલ્યુશન્સ વિશે વાત કરીશું। અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો। તમે મેળો, બસ, ટ્રેન વગેરે જેવી ભીડભાડવાળી જગ્યાઓએ કોઈ દુર્ગંધ અનુભવી છે? હા, ભીડભાડવાળી જગ્યાએ લોકોના કપડામાંથી પરસેવાની દુર્ગંધ, મોજામાં પણ દુર્ગંધ આવતી હોય છે। એવા પક્ષીઓનું નામ લખો જે માણસની જેમ આગળથી તરફ આંખો હોય છે, તો કે ઘુવડ અને સમડી। એવા પક્ષીઓના નામ લખો જેને માથાની બાજુમાં પર આંખો હોય છે, તો કે ચકલી, કબૂતર, પોપટ, કાબર, હોલું, કાગડો, કોયલ અને મોર, આ બધા જ પ્રાણીઓ છે। હવે જોઈએ આગળ તમે તમારા મિત્રની પ્રવૃત્તિ ગાર્ડન હલાવ્યા વગર જોઈ શકો? તો કે હા, આંખની કીકી એક બાજુ લઈ જઈને મિત્રની પ્રવૃત્તિ જોઈ શકાય। હવે તમારા મિત્રની પ્રવૃત્તિ બંને આંખથી ગરદન હલાવ્યા વગર જોઈ શકો? તો કે બંને આંખથી ગરદન હલાવ્યા વગર સરળતાથી જોઈ શકાય, કારણ કે આપણે આંખની કીકીઓ ફેરવીએ છીએ। હવે આગળ છે 17 નંબર, 18 નંબર, 19, 20, 21, 22 અને 23, 24, 25 અને 26, આ બધા જ ક્વેશ્ચન અને ક્વેશ્ચનના આન્સર્સ છે। ચાલો હવે આપણે 1 બાય 1 એને સમજીએ। શું મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે? કેવી રીતે મનુષ્યો પ્રાણીઓ માટે જોખમી છે? હાથીને તેમના દાંત માટે, ગેંડાને તેમના શિકાર શિંગડા માટે, વાઘ, મગર અને સાપને તેની ચામડી માટે, કસ્તુરી મૃગને તેમનામાં રહેલી કસ્તુરી માટે શિકાર કરીને વેચે છે। ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો તથા અભયારણ્યો બીજા ક્યાં ક્યાં આવે છે? તો કે ઉત્તરાખંડ જીમ કોર્બેટ નેશનલ પાર્ક, રાજસ્થાન ભરતપુર જિલ્લામાં ધાના, ગુજરાતમાં ગીર કાળિયાર દરિયાઈ વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન છે। વિદ્યાર્થી મિત્રો, જો તમને સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવી હોય, અથવા તો તમારે બીજા કોઈ પણ પેપર્સના સોલ્યુશન્સ અથવા તો કોઈ પણ અન્ય માહિતીના વિડીયોઝ જો તમારે જોઈએ તો નીચે કમેન્ટ સેક્શનમાં લખી દો, અને વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ। આવી જ રીતે ચેનલ પર બન્યા રહો।